1 2 3 four, five, six, seven, eight, nine, and 10 સો હેલો ફેમિલી કેમ છો હોપ તમે મજામાં હશો વેલકમ બેક ટુ માય ચેનલ હું પૂજા મિસ્ત્રી એન્ડ આજનો જે વિડિયો છે એ મીશો હોલ થવાનો છે મીશો પરથી મેં 10 ટોપ્સ મંગાવ્યા છે તો આ બધા જ ટોપ્સ જે છે એ સમર એપ્રોપ્રિયેટ છે મતલબ તમે ઉનાળામાં પહેરી શકો છો કાઈઝ વાઈઝ ભી જોવા જોઈએ તો બહુ જ નોર્મલ છે 150 થી લઈને 400 ની અંદરના છે તો આપણે પહેલું ટોપ ટ્રાય કરીએ કે કેવું છે આ ફર્સ્ટ છે એ 353 રૂપિયાનો છે બે દિવસથી બધા ટોપ આવતા હતા અને હું વેઇટ કરતી હતી અને હું ક્યારે ઓપન કરું યાર વાહ જે ત્રણસો ને તેપ્પન રૂપિયાનું છે એન્ડ મેં બધાની સાઇઝ એકટ્રા સ્મોલ મંગાવી છે અને આપણે આ ટ્રાય કરીએ કેવી છે હવે આઈપીએસ જોવો જ નહીં પણ પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા પ્રાઇઝિસ પણ જીતો એ પણ લૂટસ થ્રી સિક્સટી ફાઇવ ડટ ઇન પર અહીંયા ઘણા બધા પ્રશ્નો છે જેમ કે વુ વિલ વિન મેચ હુ વિલ વિન ટોસ આવા પચાસ થી પણ વધારે પ્રશ્નો છે જેમાં તમે તમારો ઓપિનિયન આપીને ઘણા બધા પ્રાઇઝિસ જીતી શકો છો તો અત્યારે જ લુટસ થ્રી પર જાઓ રજીસ્ટ્રેશન કરો અને મેળવો ત્રણસો રૂપિયાનું બોનસ અને અહીંયા તમને મળે છે વન ટુ વન ટ્વેન્ટી અવર કસ્ટમર સપોર્ટ અને અહીંયા દસ મિલિયન કરતા પણ વધારે યુઝર્સ રમી રહ્યા છે અહીંયા ક્રિકેટ સિવાયના બસો થી પણ વધારે પ્રશ્નો છે જેમાં તમે તમારો ઓપિનિયન આપીને ઘણા સારા સારા પ્રાઇઝિસ જીતી શકો છો અને અહીંયા નવાઝુદ્દીન સિદ્ધિકી ઉર્વશી રાઉતીલા નેહા શર્મા કાજલ અગ્ર સુનીલ શેટ્ટી જેવા મોટા સેલિબ્રિટીઝ લોટસ થ્રી સિક્ષ્ટી ફાઈવ ના બ્રાન્ડ એમ્બેસેડર છે તો હવે રા શે જુઓ છો તો અત્યારે રજીસ્ટ્રેશન કરો લોટસ થ્રી સિક્સટી ફાઈવ ડોટ પર સો આજે ફર્સ્ટ ટી શર્ટ છે સાઇઝ વાઇઝ બી એકદમ પરફેક્ટ છે બટ આમ જોવા જઈએ તો પ્રાઇઝ વાઇઝ જોવા જઈએ તો એટલી બધી બી ખાસ નથી આ કોસ્ટલી છે બાકી કાપડ બી મસ્ત છે મતલબ મતલબ અગર તમે કરશો આ તો તો બી પ્રોબ્લેમ નહીં આવે ફિટિંગ ટેનો ટાઈમ છે એકદમ પરફેક્ટ છે અને સમર માટે એકદમ બેસ્ટ છે આ ટી શર્ટ ઇવન કોલેજમાં પહેરવી હોય તમારા લોકો કોઈ કેફે માં જવું હોય આ તે તો આ ટી શર્ટ મતલબ ઓકે છે એ વસ્તુ માટે જે મને લાગ્યું કે અહીંયાથી થોડીક શોર્ટ આવશે બટ ને અહીંયાથી કૅન્થ જે કહીએ ને એ થોડીક મોટી છે અને આની નીચે તમે વ્હાઈટ પેન્ટ યા પછી વ્હાઈટ શોર્ટ્સ બી પહેરી શકો છો તો હવે આપણે નેક્સ્ટ ટોપ ટ્રાય કરીશું આ છે બસો પિસ્તાળીસ રૂપિયા નું સેકન્ડ ટી શર્ટ બટ ટુ ફોર્ટી ફાઈવ રૂપીઝ છે મને કોસ્ટ વાઇઝ તો વધારે જ લાગ્યું ઇવન છે ને કેવું કપડું લાગે છે ખબર છે આ છોકરાઓની ગંજી હોય ને એ ટાઈપનું છે અને નેકલાઇન બી એવી રીતે છે મતલબ છોકરાઓની ગંજી હોય ને એ ટાઈપનું બાકી આમ સારું છે ઓકે ઓકે એટલું બી ખાસ નથી આ એકદમ ટ્રાન્સપેરન્ટ છે મતલબ તમારે અંદર કઈક વ્હાઈટ ઇનર ટાઈપ કંઈક તો પહેરવું જ પડશે એના પછી તમે પહેરી શકશો નેક લાઇન બહુ જ જાડી છે નથી મજા આવતી એવું લાગે કે ગંજી પહેરી છે તો સ્લીવ સારી ફેશન વાઇઝ જોઈએ ને તો બહુ જ ફાઇન છે બેલ્ટ આપેલો છે આ ટાઈપ ની ડિઝાઇન છે એ જે ડિઝાઇન છે ને ઇનર હોય ને એનાથી કટ ટુ કટ આવે છે તો એના કારણે તમારે ત્યાં સ્ટ્રીપ મારવી પડે કઈ બી કરવું પડશે અને મને પ્રાઇઝ વાઇઝ બી એટલી પસંદ નહી આવી જે છે એ વન સિક્સટી ફાઈવ નું છે તો આપણે જોઈએ કે કેવું છે હા આવું મેં કઈ મંગાવ્યું છે ઓકે 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 સ્મેલ કેવી અજીબ આવે છે તો આ એમ બહુ ટ્રેન્ડિંગ ટોપ હતું વચ્ચે મતલબ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ કીધું હું આ ટ્રાય કરું કેવું છે અને વન સિક્સટી નું છે આમ જોવા જોઈએ તો વન મતલબ સારું જ કહેવાય અને આ બી એક્સ્ટ્રા સ્મોલ જ છે ખાલી કંઈક અજીબ સ્મેલ આવી રહી છે અને આ છે ને સ્કાફ છે સ્કાફમાં પ્રિન્ટ કરેલું છે તો કદાચ ચાન્સીસ છે કે તમે વોશ કરો તો આ ધીમે ધીમે નીકળવા લાગે પહેરીને જોઈએ રૂપિયામાં આ ટોપ બહુ સારું કહેવાય પણ એટલું બી ખાસ નથી કારણ કે તમે એક વોશ કરશો તો નીકળી જશે પ્રોપર ડિટેલિંગ છે નહીં પણ આપણે એક્સપેક્ટ બી ના કરે કારણ કે વન સિક્સટી ફાઈવમાં અત્યારે શું આવે છે અને સ્ટ્રીપ્સ ને બધું કમ્પ્લીટ જ છે બેક સાઇડ થી ક્રોપ છે એન્ડ આગળથી આવી રીતનું છે કલર વાઇઝ બી બહુ જ ફાઇન છે અને તમે વ્હાઈટ પેન્ટ યા વ્હાઈટ શોર્ટ્સ નીચે પહેરી શકો છો ક્વોલિટી વાઇઝ બી મતલબ વન સિક્સટી ફાઈવ પ્રમાણે તો બહુ જ સારું છે જે આ અંદરની ઇનર છે એ બી એકદમ સ્ટ્રેચેબલ છે તો કોઈ જાડું છે એ બી પહેરી શકે છે બાય ધવે બધી સાઈઝ અવેલેબલ જ છે બટ આ એક્સ્ટ્રા સ્મોલ છે તો બી મને થઈ રહ્યું બેસ્ટ છે તો હવે આપણે ફોર્થ ટોપ ટ્રાય કરીએ જે મતલબ 181 રૂપિયાનો છે તો મસ્ત છે તો બહુ જ અલગ વસ્તુ આવી ગઈ આ જ હતું જે મેં પરચેસ કર્યું તો એ આ છે જે મેં પિક્ચરમાં જોયું તો ને આમાં જોયું છે એ બહુ જ ડિફરન્ટ છે બટ 181 રૂપિયાનો છે તો સબ સારું જ કહેવાય મતલબ આ કેવું કાપડ છે કે જ્યાંથી તમને એક દોરો જો હાથમાં આવી ગયો કે કાંઈ બી હશે ને તો તમે એને ખોલશો ને ત્યાં જગ્યા પડી જશે ટ્રાય કરીએ આખી તો સિમિલર જ છે સો ગાઇઝ વન એટી વનમાં આ ટોપ મતલબ બેસ્ટ કહેવાય એલા મને એટલું બધું ઠીક ઠાક લાગ્યું હતું પણ આમ જોવા જઈએ તો કોસ્ટ વાઇઝ પરફેક્ટ છે ઇવન એમ બી પરફેક્ટ છે બીકોઝ એનું જે ફિનિશિંગ છે એ કમ્પ્લીટ છે એવું બી નથી કે જવા દેવા જેવું બટ વન એટી વન પ્રમાણે તો એકદમ બેસ્ટ જ છે આમ નોર્મલ નથી એમ થોડુંક આમ ફેશનેબલ નેમ ટ્રેન્ડિંગ ને એ ટાઈપનું છે સમર માટે બિલકુલ બી સારું નથી બીકોઝ બ્લેક કલર છે એટલે તમને ઓલરેડી ગરમી લાગશે અને આ કાપડ છે ને સિલ્ક ટાઈપનું છે કે સમથિંગ લીસુ લીસુ કાપડ છે એકદમ સોફ્ટ છે શિયાળામાં બેટર રહેશે આઈ થિંક ઠંડુ વાતાવરણ હોય ને ત્યારે તમે આ પહેરી શકો છો યસ અને આની નીચે તમે પ્લાઝો ટાઈપ કઈ પહેરશો તો બી મસ્ત લાગશે ઇવન પેન્ટ શોર્ટ વોટ એવર યુ ચૂઝ અહીંયા આ ટાઈપનું

પ્રિન્ટ વાઇઝ બી બહુ જ ફાઇન છે કલર ઉતરવાના કોઈ ચાન્સીસ નથી કઈ નથી જેટલું પહેરવું હોય એટલું તમે પહેરી શકો છો ફ્લાવર્સની ડિઝાઇન છે એ બહુ જ ફાઇન લાગે છે તમને મતલબ શોલ્ડર ઓફ નથી પસંદ યા નથી પહેરવાનું તો તમે એને આ રીતે બી પહેરી શકો છો સેકન્ડ વે આ મતલબ આ બંને રીતે તમે પહેરી શકો છો એન્ડ બર્થ ડે માં પહેરવું તું બી એકદમ પરફેક્ટ છે હવે આપણે ટોપ ટુ અનબોક્સિંગ કરીશું ત્રણસો ને ચોત્રીસ રૂપિયાનું છે જોઈએ ફોટો માં બતાવ્યું છે એવું તો છે જ નહીં કાપડ વાઇઝ બાકી તો મેં હજી ઓપન નહીં કર્યું એટલે હું ના કહી શકું વાવ બટ એક વાત કહું ફરીથી એ જ ગંજીવાળું કાપડ આવી ગયું છે અહીંયા આવી આમ ઉખડી જશે યાર આ બધું જે મતલબ જેટલા બે આલ્ફાબેટ છે એ બધા ઉખડી જશે એની આપણે ટ્રાય કરી લઈએ સો ગઈ આ જે ટોપ છે એ ત્રણસો ને છે બટ આમ જોવા જઈએ તો કોસ્ટ વાઇઝ મને એટલું બરાબર નહીં લાગ્યું અને કાપડ બી આ જે આ જે ટી શર્ટ છે ને એના ઉપર એનું કાપડ સારું છે બટ આ જે છે ને એ બંડી જેવું લાગે છે મતલબ ગંજી જેવું લાગે છે મતલબ એક વોશમાં જ નીકળી જશે એવું છે ઇવન હું આમ કરીને બી નીકાળી દઉં એવું છે આમ મને લાગે છે કે મારે થોડીક મોટી સાઈઝ મંગાવવા જેવી આ ટી શર્ટ હજી થોડીક નીચી હોત ને તો મજા આવી જતી તો પછી અહીંયાથી થોડીક સ્કીન ફિટ હોત ને તો મજા આવે ઘણીવાર વાર ઓકવર્ડ સિચ્યુએશન થઈ જાય અને આના નીચે તમે હેન્ડ શોર્ટ ટ્રેક્સ ઘણું બધું પહેરી શકો છો તો સમર માટે બેસ્ટ છે ક્વોલિટી વાઈઝ નથી મજા આવું ત્રણસો ચોત્રીસ રૂપિયા લીધા છે તમે તો તમે ગંજી કેમ પકડાવો છો એવું તો ના ચાલે વસ્તુ સુધારવું જોઈએ મીશો વાળા અંકલ ઓકે તો હવે આપણે છઠ્ઠું ટોપ છે એ અનબોક્સ કરીશું આજ તો મને મજા આવી ગઈ મેં ક્યારે બધી શોપિંગ નહીં કરી સારું આવે છે પેકેજિંગ બહુ મસ્ત છે આ લોકો છે આ બધા પ્લેન 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 આ આ હતું હતું બધું વાળું છે આ ઘણા ઘણા ઇન્ફ્લુઅન્સર્સ ને ઘણા બધા પહેરતા હોય છે કોલેજમાં તો કોણ પહેરે પણ કોલેજમાં તો પહેરે જ છે કાપડ બહુ જ મસ્ત છે ટ્રાય કરીએ કેવું છે તો આ આપણું સિક્સ ટોપ છે સિક્સ Top sixth top. છે ભાઈ દેવી આ બ્લાઉઝ વધારે લાગે છે બસો ને તોતેર રૂપિયા નું આ ટોપ છે આ બહુ જ ફાઇન છે નેકલાઇન છે એ થોડીક ડીપ છે તો ઘણા લોકો એવું પહેરતા હોય છે તો એ લોકો માટે બેસ્ટ છે મને અત્યારે અહીંયા થોડુંક ઓકવર્ડ લાગે છે તો આ બ્લાઉઝ ટાઈપ લાગે છે અને તમે આ કોલેજમાં પહેરી શકો છો આરામથી ટ્રેક હોય તમારી પાસે તો તમે એની ઉપર પહેરી શકો છો વ્હાઈટ શોર્ટ બ્લેક શોર્ટ્સ વ્હાઈટ પેન્ટ બ્લેક પેન્ટ એની ઉપર તમે પહેરી શકો છો આરામથી કમર માટે બેસ્ટ છે અને આની જે લાઇન છે ને આ બ્લેક કલર ની એ બી બહુ જ ફાઇન છે મને બહુ જ પર્સનલી બહુ ગમી તો મેં જેટલા બી ટોપ્સ મંગાવ્યા છે એ બધા એક્સ્ટ્રા સ્મોલ છે ફિટિંગ વાઇઝ એટલું બધું ના જોઈ ગયું બીકોઝ આ થોડુંક ટ્રાન્સપરન્ટ છે થોડું ખુલ્લું હોય તો બેટર રહેશે તમે સ્મોલ મંગાવી શકો છો મસ્ત છે એની ઉપર વિડીયોઝ બી ઘણા સારા બની શકે છે આ બી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો મેં તો આટલું કર્યું છે પર ના પહેરવું હોય તમારે સજ નીચે પહેરવું હોય તો બી તમે આવી રીતે પહેરી શકો છો આપણું સાતમું ટોપ છે એ આપણે અનબોક્સ કરીશું બાય ધ વે એની પેકેજિંગ કેટલી મસ્ત છે મતલબ કલર છે એકદમ મતલબ બીજા પાર્સલ કરતા આ બહુ ફાઇન છે ચલો હવે જોઈએ કેવું છે છે નેટ તો જો હું અવાજ કરું હમણાં જોયું બસો ને ત્યાં રૂપિયા ના મજા આવે એટલી પણ જોઈ લઈએ છીએ આ બી બહુ જ ફાઇન છે મતલબ ટુ એટી થ્રી વાઇઝ મને એક વસ્તુ એની ખરાબ લાગે છે કે આ જે નેટ છે ને એ બહુ જ કરકરી છે મતલબ આમ બેસે એવી નથી આમ ઉભી રે ઉભી રે છે યાર કે આ જે ડોટ ડોટ ડોટ્સ આપેલા છે આખો વેલ્વેટ ટાઈપ ના એ બહુ જ ફાઇન લાગે છે અને એક્સેલ મંગાવવા જેવી હતી એ તો સ્મોલ મંગાવવા જેવી હતી બીકોઝ આ જે સાઈજ બી ખુલ્લું નથી અને ઓલરેડી નેટ છે ને બહુ જ વાગે છે તો આમ મજા ના આવે સમર્સ માટે નહીં સારી બીકોઝ આ બ્લેક કલર છે તડકાની અંદર બહુ જ ગરમી લાગશે નેટ છે ને એના કારણે તમને આખી સ્લીવ મતલબ કરડે છે અને મને મને અત્યારે બી નથી ફાવતું નેક લાઈન બહુ જ ફાઇન છે આમ વી ટાઈપ છે ક્રોપ છે યસ બેક સાઈડ પૂરી પ્લેન છે મને આમ કરીને ફરું પરફેક્શન મસ્ત છે બટ જે લોકોને વાંધો નહીં આવતો તો એ લોકો માટે બેસ્ટ છે કે તમે આની નીચે બ્લેક પેન્ટ વાઈટ શોર્ટ્સ પહેરી શકો પ્રોફેશનલ હાઈ પેન્ટ્સ આવે છે એ બી બહુ ફાઇન લાગે આની પર હાક લાગવા લાગે છે આવી રીતે વારે ઘડે કપડા ચેન્જ ચેન્જ કરી કરીને આ જે છે એકસો ને બેતાળીસ રૂપિયાનું છે વાવ ઓછા પ્રાઇસ વાળા ટોપ્સ હોય છે ને પેકેજિંગ હોય એ નાના નાના હોય છે આ બી બહુ ફાઇન છે યાર મજા આવી ગઈ તો આ જે છે બહુ જ ફાઇન મતલબ આ ઇનર વેર ટાઈપ જ છે કે જેની ઉપર તમે ઘણું બધું મતલબ ટ્રાય કરી શકો છો આની છે મતલબ એ આમ તો ઇનર હોય છે ને ઘણા કામ આવી છે ઉપર તમે શર્ટ વેર કરી શકો છો જેકેટ વેર કરી શકો છો અને ગમે ત્યારે મતલબ આની કોઈ સિઝન નથી હોતી પહેરવાની અને વન ફોર્ટી ટુમાં કોસ્ટ વાઈઝ બી સારું જ છે સ્ટ્રેચેબલ છે ઇન કરીને બી પહેરી શકો છો એ બી બહુ ફાઇન લાગશે શોક કે કઈ પહેરી શકો છો હવે આપણે આપણું લાસ્ટ સેકન્ડ ટોપ ટ્રાય કરી લઈએ શું છે એની કોસ્ટ છે વન

પછી તમારી ઈચ્છા તમારે જે પહેરવું હોય તો પહેરી શકો છો પણ તો બી હું મારી રીતે કહીશ કે સમર માટે આમ નથી બેસ્ટ પણ આ સ્લીવ્સ આટલી છે તો તમે ડેફિનેટલી પહેરી શકો છો વ્હાઈટ પેન્ટ ટ્રેક પહેરી શકો છો બોગો પેન્ટ્સ છે અત્યારે તો એ બી તમે પહેરી શકો વન સિક્સટી સિક્સ પ્રમાણે આ એકદમ પરફેક્ટ છે હવે આ લાસ્ટ ટોપ છે યસ આ ટોપ છે વન ફિફ્ટી ફોર નું છે સબ ગંજી માલી હૈ ઇધર બી ઉસકો પહેન ના હોતા

એટલે આ ઓનલાઈન છે તો પછી ઓફકોર્સ બધા ચાર્જિસ ને વગેરે લાગે એ લોકોને બી બટ આમ જોવા જઈએ તો લાલ દરવાજા એ ભી તમારે જે રીતે પહેરવું હોય તમે લોકો પહેર લો મને કઈ જ વાંધો નથી કારણ કે હવે હું થાકી ગઈ છું તો અહીંયા જ મારા બધા જેટલા બી ટોપ છે એ બધા પૂરા થાય છે અને આ લોકો બી થાકી ગયા છે જે મારી ટીમ છે રસ્તી અને પાછળ આધી બિચારો સ્ટેન્ડ માં વીટળાઈ ગયો છે આધી અને બિચારી પેલી લાઈટ આમ લઈને ક્યારે ઉભી છે હું હું પૂજા મિસ્ત્રી આટલા બધા ચેન્જ પંખા વગર રહી છું એટલે મારું થોડું સ્ટ્રગલ કહેવાય આ જેટલા બી ટોપ્સ છે તમે લોકો મને જરૂરથી કહેજો કેવા છે કેવા નહીં બટ હું તમને એક એક વસ્તુ શેર કરવા માંગુ છું મૂંઝવણ છે મને ઘણી એવી મૂંઝવણ છે આ વસ્તુની હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું બરાબર આટલા બધા કપડાં હું એક સંગાથે મતલબ આ ફર્સ્ટ એક રિસ્ક લઈ લીધો આવી રીતે હું નથી મંગાવતી ક્યારે ઓકે જ્યાં હું દર વખતે આવી રીતે કપડાં વારે ઘડી ખરીદી ના શકું અને વારે ઘડી હું રિટર્ન બી એ વસ્તુ ના કરી શકું બરાબર તો મારા મગજમાં એક જ થોટ આવે છે જે છે એક ઇન્સ્ટાગ્રામ પેજ ઓપન કરું જ્યાં જેટલા બી કપડાં છે એ બધા હું એની અંદર એ પેજ ઉપર મૂકી દઈશ મારે કોઈ બી જાતનો એક્સ્ટ્રા જે પ્રાઇસમાં મને મળ્યું છે પ્લસ જે ડિલિવરી ચાર્જ છે ધેટ્સ ઇટ એ લગાડીને હું મૂકી દઈશ એની અંદર જે લોકોને પર્ચેસ કરવો એ કરી શકે આ આઈડિયા બરાબર બી છે બી કે નહીં આઈ એમ નોટ શ્યોર અબાઉટ કન્ફ્યુઝ છું હું બહુ જ કન્ફ્યુઝ છું કે હું કરું કે ના કરું ઇવન ફર્સ્ટ ફર્સ્ટ ઓફ ઓલ તો એજ કે તમને આવા હોલ્સ પસંદ આવશે બી કે નહીં આવા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરું તો ગમશે કે નહીં એ તમે મને જરૂરથી કમેન્ટ કરજો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ બાય અને ઉભા રહ્યો યાર મારી ટીમને તો મળાઈ દો આઈ જાય છે બહુ ભારે છે દ્રષ્ટિએ છે ને મને ઘણી હેલ્પ કરી મતલબ ક્યાંની બિચારી ઉભી થઈને લાઈટ મારતી હતી લાઈન મારતી હતી મારી અને છે ને આદિ બિચારો સ્ટેન્ડ માં લપટાઈ ગયો હતો અને બીજો એક ચિંતન છે જેને મને મીશો મંગાવવામાં ઘણી બધી હેલ્પ કરી બીકોઝ મને મતલબ મેં ક્યારે ઓનલાઈન શોપિંગ કરી નથી તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય ઓ મેં કીધું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય હા હા રે મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ આદિયા ઓ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એન ડોન્ટ ફોગેટ હા હા 1 મિનિટ બસ તો હા તો વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો અરે વાહ એ આવું શું આવ્યો કોઈ દા ડાયલોગ લઈ લઉં છું ઓય શું છે હલે ભાઈ હલે પતિસ 累，跟我。